નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવા સાથે રાજપીપળા પોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરવા મામલો ગરમાયો હતો, જેમાં આંબેડકર ચોક ચાર રસ્તે વાહન ચેક કરતી સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચાલકોને હેરાન કરતા હોવાની ફરિયાદ મળતા સાંસદ મનસુખભાઈ તરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસ કર્મચારી સાથે પૂછપરછ કરતા સ્થાનિક પોલીસ દ્વારા અસભ્ય વર્તન કરતા સાંસદ મનસુખભાઈ ગુસ્સે ભરાયા હતા અને જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ વડા તથા ટાઉન પીએસઆઈ કાટકડ ઘટના સ્થળે આવી પહોંચતા મામલો ગરમાયો હતો અને જવાબદાર પોલીસ કર્મી સામે પગલાં ભરવાની માંગ કરતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. રાજપીપળામાં પોલીસ દ્વારા શાળા કોલેજ છૂટવાના સમયે સેડતીના બનાવો અટકાવવા સહિતના મામલો સ્ટેશન રોડ પર આવેલા આંબેડકર ચોક ખાતે વાહન ચેકિંગ ડ્રાઈવર રાખી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા સાંસદ મનસુખ વસાવાને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે પોલીસની ડ્રાઇવિંગના કારણે સામાન્ય લોકોને હેરાનગતિ થઈ રહી છે, જેના સંદર્ભમાં વાતચીત કરવા માટે સાંસદ મનસુખ વસાવા ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ પાસે ગયા હતા. દરમિયાન એક પોલીસ કર્મી દ્વારા તેમની સાથે અસભ્ય વર્તન કરવામાં આવતા તેઓ ગુસ્સે ભરાયા હતા. તેમણે ઉચ્ચ કક્ષાએ મોબાઈલથી જે તે પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. ઉપરાંત જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ ત્યાંથી નહીં હટે તેમ તેમણે જણાવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક પોલીસની પૈસા ઉઘરાવવાની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. જો કે સાંસદે ફોનથી વાત કરતા DYSP મનહરસિંહ જાડેજા અને બાદમાં SP મહેન્દ્રસિંહ બાગરિયાએ જાતે સ્થળ ઉપર દોડી આવી તેમને સમજાવવાની કોશિશ કરી હતી. ઉપરાંત SP મહેન્દ્રસિંહ બાગરિયાએ તેમણે પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવાની બાહેંધરી આપતા મામલો શાંત પડ્યો હતો. જો કે રાજપીપળા સ્થાનિક પોલીસની કામગીરીની સાંસદે મુલાકાતમાં પોલ ખોલી નાખી હતી, જે ચર્ચાનો વિષય બન્યો હતો. મોઈસ શેખનો રિપોર્ટ, રાજપીપળા.